સમાચારો જોઈએ વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે સૌ પ્રથમવાર દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ઉદ્ઘાટન સત્રમાં રાજભાષા કીર્તિ અને રાજભાષા ગૌરવ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અન્ય સત્રોમાં વિવિધ વિષયો ઉપર જ્ઞાનવર્ધક સત્રો યોજાયા હતા અને સ્મૃતિચિહ્નનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું સુરત ખાતે આયોજિત વિશ્વ હિન્દી ભાષા સંમેલનમાં બે દિવસ વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા વક્તવ્યો આપવામાં આવશે આ સાથે ચિહ્નનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલાકારથી લઈને અધિકારીઓ અને વક્તાઓ સુરત છે જેમાં પ્રસુન જોશી પંકજ પાઠક સહિતના દિગ્ગજ લોકો આ બે દિવસીય કાર્યક્રમમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દી ભાષા દિવસ ઉપર માહિતી આપતા જણાવ્યું કે મેં પોતે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો છે મેં મારી માતૃભાષાને પ્રાથમિકતા આપી હતી જેથી મને આજે લોકોની વચ્ચે માતૃભાષા બોલવામાં ગર્વ અનુભવ થાય છે જેથી હું તમામ લોકોને આહવાન કરું છું કે લોકો હિન્દી ભાષા અને પોતાની ભાષાને વધુ પ્રાધાન્ય આપે આજે સમગ્ર વિશ્વમાં હિન્દી ભાષા ચોથા નંબર ઉપર આવે છે આ પહેલાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી હિન્દી ભાષા કરતાં અંગ્રેજી ભાષાને વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું પરંતુ જ્યારથી અમારી સરકાર આવી છે ત્યારથી હિન્દી ભાષાને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેઓ વધુમાં વધુ હિન્દી ભાષાનો પ્રયોગ કરતા હોય છે જે આપણા અને દેશ માટે ગૌરવની વાત છે મિત્રો મહાત્મા ગાંધીને રાજભાષા કે લી એક બહુ એક વાક્ય મે બહુ સુંદર ઉસકી જરૂરિયાત કા વ્યાખ્યાન કિયા થા ઉનહોને કહા થા રાજભાષા હિન્દી કે બિના राष्ट्र घूंगा है हिंदी ही राष्ट्र को बोलता कर सकती है बहुत बड़ा वाक्य है हमारी स्वभाषाओं के गौरव को महात्मा गांधी ने एक ही व्याख्या से वाक्य से पूरे विश्व के सामने रखने का काम किया था और मैं आज कहता हूं मित्रों हिंदी हमारे मन की भाषा है हिंदी हमारे राष्ट्र प्रेम की भाषा है હિન્દી આમ હિન્દ કે જન કી ભાષા હૈ આમ જન કી ભાષા હૈકો આગે બઢાના વિશ્વ હિન્દી